रुक जाना नहीं तू कभी हार के, कांटों पे चल के मिलेंगे साए बहार के, रुक जाना नहीं तू कभी हार के। આ ગીતની બે લાઇનથી શરૂઆત એટલે કરી છે કારણ કે આજે જે કલેક્ટરની વાત કરવાની છે એમની સ્ટોરી સાંભળીને તમને પણ એટલી જ પ્રેરણા મળશે જેટલી આ ગીત સાંભળીને મળે. આજે વાત કરવી છે નર્મદાના કલેક્ટર શ્વેતા તેવતિયાની. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ રાઠોડ. શ્વેતા તેવતિયા જે હાલ ગુજરાતના એવા વિસ્તારમાં કામ કરે છે જ્યાં એમના પર મોટી જવાબદારીઓ છે કારણ કે ત્યાં વિશ્વનું સૌથી મોટું સ્ટેચ્યુ છે, પણ શ્વેતાબેન ત્યાં અદ્ભુત રીતના પોતાની ફરજ નિભાવે છે. જો શ્વેતા તેવતિયાની વાત કરીએ તો એમને મૂળ મેરઠના છે, ત્યાં જ એમણે 1-10 ધોરણનું ભણવાનું કર્યું, ત્યારબાદ એ મુંબઈ આવી ગયા. શ્વેતાબેને અંગ્રેજી લિટરેચરમાં ડિગ્રી મેળવી અને આ તો હજુ જીવનની શરૂઆત હતી, લક્ષ્ય તો હજી ઘણું દૂર હતું. કહેવાય છે ને કે તમારા ઘરમાં જો કોઈ દેશ માટે કામ કરતું હોય કે પછી સરકારી નોકરી કરતું હોય તો તમને પણ અડધી પ્રેરણા તો ત્યાંથી જ મળી જાય છે. એમ શ્વેતા તેવતિયાના પિતા નિવૃત્ત લશ્કરી અધિકારી છે, એટલે ઘરમાં જ શિષ્ટાચાર અને જ્ઞાન મળી રહેતું હતું. મુંબઈમાં ડિગ્રી મેળવ્યા બાદ શ્વેતા તેવતિયાના જીવનનો એવો ટર્નિંગ પોઈન્ટ આવ્યો જ્યારે એમને ખ્યાલ આવ્યો કે એમને યુપીએસસી જ કરવી છે. જ્યારે પત્રકાર તરીકે એ ઇન્ડિયન એક્સપ્રેસમાં જોડાયા. લિટરેચર કર્યું હતું એટલે લખવાનો શોખ હતો, લખતા લખતા છાપામાં લેખ લખવાનું શરૂ કરી દીધું. એક ઇન્ટરવ્યૂ દરમિયાન તેમણે કહ્યું હતું કે મારા જીવનનો એવો સમય હતો જે હું ક્યારેય નહીં ભૂલી શકું, કારણ કે રોજ કંઈક નવું શીખવા મળતું હતું અને રોજ નવા ચેલેન્જ મળતા હતા. પત્રકાર તરીકે કામ કરવાની મજા તો આવતી હતી, પણ એમનું લક્ષ્ય તો આઈએએસ અધિકારી બનવાનો જ હતો. એટલે કામ કરતાં કરતાં જ યુપીએસસીની તૈયારીઓ શરૂ કરી દીધી. અને આખી જર્નીમાં જો કોઈ વાત નોટ કરવા જેવી હોય તો એ છે કે શ્વેતાબેને ક્યારેય યુપીએસસી માટે લેક્ચર નથી લીધા, ક્યારેય કોચિંગ જ નથી ગયા, પોતાની મહેનતથી જ એમને યુપીએસસી ક્લિયર કરી છે. બીજી એક મજાની વાત કહું, એમના પતિ ઉદિત અગ્રવાલ પણ આઈએએસ જ છે. પહેલાં એ મહેસાણાના કલેક્ટર હતા અને આઈએએસ આઈએએસ રબને બનાદી જોડી જેવું થઈ ગયું. શ્વેતા તેવતિયાના કરિયરની વાત કરીએ તો એમણે 2011માં યુપીએસસી ક્રેક કરી હતી. આંધ્રપ્રદેશ કેડરમાંથી એમને કારકિર્દીની શરૂઆત કરી હતી. સૌપ્રથમ રાજ્યના ઉદ્યોગ વિભાગના અધિક કમિશનર તરીકે, ત્યારબાદ 2019-21 દરમિયાન પીજીવીસીએલના મેનેજિંગ ડિરેક્ટર તરીકે સેવાઓ આપી. છેલ્લે અરવલ્લી જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી તરીકે તે કાર્યરત હતા અને હવે એ નર્મદાના કલેક્ટર છે. તો તમને આ સ્ટોરી કેવી લાગી અમને કમેન્ટ્સમાં જણાવો. સાથે જ અમે આ બધી જ માહિતી તમારા માટે અલગ અલગ વેબસાઇટ અને વિડીયોઝ જોઈને એકઠી કરી છે. અને હા, જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઇક કરો, શેર કરો અને જમાવટને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.